નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મઢિયા ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોઇઝમાં આજે આપણે અણુરચના દર્શાવતું એક મોડલ જોઈશું એટલે કે અણુરચનાની પ્રવૃત્તિ દ્વારા આપણે માહિતી મેળવીશું એના માટે આપણે થર્મોકોલ્સના બોલ્સ લીધા છે તેમજ એક કાર્ડ પેપર છે જેની અંદર વચ્ચે જે કેન્દ્ર છે એમાં પ્રોટોન જેની સંજ્ઞા પી છે અને ધન વીજભાર ધરાવે છે એ જ રીતે ન્યૂટ્રોન જેની સંઘના એન્ડ છે અને એ વિષભરની દૃષ્ટિએ તટસ્થ છે અને અહીં પ્રથમ કક્ષા લીલા રંગની દ્વિતીય કક્ષા કેસરી રંગની અને તૃતીય કક્ષા જાંબલી રંગની દર્શાવી છે અહીં ઇલેક્ટ્રોન ફરતા હોય છે પ્રથમ કક્ષા એટલે કે લીલા રંગની પટ્ટીમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે એ જ રીતે કેસરી રંગની પટ્ટીમાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એ જ રીતે જે જાંબલી રંગની પટ્ટી છે એમાં પણ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે દાખલા તરીકે આપણે એક તત્વ લઈએ જેનો પરમાણુ ક્રમાંક ત્રણ છે એટલે કે એ તત્વનું નામ લિથિયમ છે તો લિથિયમમાં પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવશે થર્મોકોલની ગોળીને આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈશું તો પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવશે ત્યારબાદ ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવશે કારણ કે પ્રથમ કક્ષામાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે તો આ એની અણુરચના તૈયાર થશે હવે આપણે એક બીજો પરમાણુ ક્રમાંક લઈએ તો પરમાણુ ક્રમાંક છે સાત સાત એટલે કે નાઇટ્રોજન તો નાઇટ્રોજન માટે સૌ પ્રથમ પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં એક બે ત્રણ ચાર અને પાંચ ઇલેક્ટ્રોન આમ આપણે જોઈ શકીએ છીએ નાઇટ્રોજનની અણુરચના તૈયાર છે પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે અને દ્વિતીય કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે હવે આપણે જોઈએ સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો પ્રથમ કક્ષામાં તો બે જ ઇલેક્ટ્રોન આવશે બીજી કક્ષામાં પાંચ છે છ સાત આઠ ને નવ બીજી કક્ષામાં નવ ઇલેક્ટ્રોન આવશે કારણ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે માટે પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં નવ ઇલેક્ટ્રોન તો આ રીતે અણુરચનાની માહિતી બાળકોને આ પ્રવૃત્તિ દ્વારા સરળતાથી આપી શકાય છે